yes તમારું સ્વાગત છે બાળકોની નાની નાની ભૂખ માટે લંચ બોક્સ માટે કે નાસ્તા માટે તમે ખાઈ શકો એવો હેલ્ધી ક્રિસ્પી એવો નવો નાસ્તો તો આપણે ક્રિસ્પી વેચ ગોલ્ડ કોઈન બનાવીશું એકદમ ઝટપટ અને ટેસ્ટી એવા લાગશે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે એક બાઉલમાં એક કપ બાફેલા બટેટા તો બાફી અને લીધા છે સાથે કપ ઝીણું કટ કરેલું કેપ્સિકમ એક ચોથા કપ ઝીણા કટ કરેલા ગાજર ગાજર મેં કાચા જ લીધા છે એક ચોથા કપ જેટલી ડુંગળી ડુંગળી ન ખાતા હોય તો કોબી લેવાની એક ચોથા કપ ઝીણા કાપેલા લીલા ધાણા સાથે એક ચોથાઈ કપ બાફેલા મકાઈના દાણા તો મેં મકાઈને બાફી અને એના ઝીણા ઝીણા આ રીતે બને એટલા નાઇફથી ટુકડા કરીને તમે અધકચરું વાટીને પણ મકાઈના દાણા લઈ શકો છો એક ટી સ્પૂન ખમણેલું આદુ અને એક લીલા મરચાંના સ્લાઇસ તીખાશ તમને જોવે એ રીતે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અડધી ટી સ્પૂન મરીનો પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અને એક ટી સ્પૂન સોયા સોસ ઉમેરીશું તો મીઠું તમારે ધ્યાન રાખીને ઉમેરવાનું અને બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું અહીંયા તમે હો તો બાફેલા બટેટાની જગ્યાએ કાચા બાફેલા કેળા હોય એ પણ લઈ શકો છો ડુંગળી અને ગાજર સ્કીપ કરી અને કોબી એ જગ્યાએ ઉમેરવાની મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો મિક્સર આપણું તૈયાર છે અને સાઈડમાં મૂકી હવે મેં અહીંયા ચાર મલ્ટીગ્રેન બ્રેડ લીધી છે આ રેસીપી માટે તમને આઠ જોશે તો મોટી હોય તો તમે ચાર લેવાની અને આ નાની છે તો લગભગ હું આ રીતે આઠ જેટલી બ્રેડ લઈશ અને આ રીતે મારી પાસે કટર છે તો તમે કોઈ નાની વાટકી ધારદાર હોય એનાથી તમે મોટા પણ ગોલ્ડ કોઈન્સ બનાવી શકો છો હું નાના નાના બનાવી રહી છું તો આ રીતે તેલની બોટલનો ઉપરનું ઢાંકણ આવે એ શાર્પ હોય છે એનાથી તમારે આ રીતે રાઉન્ડ કટ્સ કરી લેવાના તો આ રીતે હું બધી બ્રેડમાંથી રાઉન્ડ કટ કરી લઈશ અને બચેલી બ્રેડ છે એના બ્રેડ ક્રમ્સ બનાવી અને તમે રેફ્રિજરેટરમાં એને એક વીક સુધી સાચવી શકો છો પછી કોઈ પણ રેસીપીમાં તમે વાપરી શકો છો તો આ રીતે મેં બધા કોઈન્સ બ્રેડમાંથી કટ કરી લીધા છે હવે આપણે એક કોર્ન ફ્લોરની સ્લરી બનાવીશું તો એના માટે બે ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર જેટલો જરૂર પડે એટલો જ બનાવવાનો બહુ વધારે નહીં બનાવવાનો તો આ રીતે બે ટેબલ સ્પૂન કોર્ન ફ્લોરમાં એક ચોથાઇ કપથી થોડું ઓછું મેં પાણી ઉમેરી અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું તો નોર્મલ મેં પાણી લીધું છે એમાં કોર્ન ફ્લોરને આ રીતે તમારે એકદમ સારી રીતે ગાંઠા નરે એ રીતે ઓગાળી લેવાનો તો આ રીતે તમે જોઈ શકો છો તો આવી સ્લરી તૈયાર છે અને સાઈડમાં મૂકીશું અને હવે એક નોનસ્ટિક પેન લેશું એમાં એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે ફેલાવી દઈશું અને ગેસની ફ્લેમ તેલ ગરમ થઈ જાય પછી આપણે સ્લો કરી દઈશું અને આ રીતે બ્રેડના જે કોઈન્સ બનાવ્યા છે એ આખી આ રીતે પેનમાં બધા ગોઠવી દઈશું અને લગભગ સ્લો ફ્લેમ પર એકથી દોઢ મિનિટ જેવું થવા દઈશું એક સાઈડથી અને સાઈડ ચેન્જ કરી લઈશું આ રીતે બીજી સાઈડથી પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે તો આ રીતે ડાયરેક્ટ પણ તમે બનાવી શકો છો પણ વચ્ચેથી સોફ્ટ થઈ જાય એટલા માટે તમારે એને ક્રિસ્પી કરવા જરૂરી છે તો બે સાઈડથી આ રીતે ટોસ્ટ મેં બ્રેડ કોઈન્સને કરી લીધા છે તો આ રીતે તો આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને પાછા કાઢી લઈશું અને હવે જે આપણે મિશ્રણ બનાવ્યું છે એ આપણે એક એક ટેબલ સ્પૂન જેટલું એક એક બ્રેડ કોઈન ઉપર આ રીતે તમારે પાથરવાનું તો લગભગ તમે ચોવીસ જેટલા આ રીતે વેચ ગોલ્ડ કોઈન બનાવી શકશો તો આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ લઈ અને એકદમ સારી રીતે બ્રેડ પર ચિપકાવી દેવાનું તો એ જ રીતે આપણે બીજા બધા કોઈન્સ પર પણ આ રીતે એક એક ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ લેશું અને એકદમ સારી રીતે આ રીતે ચિપકાવી દેવાનું અને શેપ પણ સારી રીતે આપી દેવાનું તો આ રીતે તો બધા પર મેં લગાવી દીધું છે અને હવે આપણે જે સ્લરી બનાવી છે કોર્ન ફ્લોરની એ અને સાથે આપણે સફેદ તલ પણ લઈશું તો સ્લરીને એકવાર મિક્સ કરી દઈશું અને એમાં આપણે આ રીતે કોઈનનો જે સ્ટફિંગનો ભાગ છે એ બોળીશું અને એને તલમાં ડીપ કરીશું તો આ રીતે તલ ચીપકી જશે અને એકદમ ક્રિસ્પી કોર્ન ફ્લોરના લીધે થઈને ઉપરનું લેયર થઈ જશે તો આ રીતે તો બધા જ મેં આ રીતે ગોલ્ડ કોઈનને કોર્નફ્લોર સ્લરીમાં બોળી અને પછી તલમાં બોળી તૈયાર કરી લીધા છે તો તૈયાર થઈ જાય એટલે હવે આપણે એને ક્રિસ્પી કરીશું તો એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ અને આ રીતે ફેલાવી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ સાઈડ રાખીશું અને આ રીતે તલની સાઈડ છે એ સાઈડ આપણે ઊંધું મૂકી દઈશું અને આ રીતે આપણે ગોલ્ડ કોઈનને ક્રિસ્પી થાય એ ભાગ ત્યાં સુધી થવા દેવાનું છે તો આપણે એને એક સાઈડથી જ શેકીશું તમારે જો વધારે થોડા ક્રિસ્પી નીચેની સાઈડ કરવી હોય તો તમે એને થોડા બીજી સાઈડ પણ શેકી શકો છો તો મીડિયમ ફ્લેમ પર લગભગ મેં અહીંયા દોઢ મિનિટ જેવું થવા દીધું એટલે આવા તમે જોઈ શકો છો ઉપરથી તલ થોડા ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તમારે થવા દેવાના તો એકદમ ક્રિસ્પી એવા ઉપરથી થઈ જાય તો બહુ ખાવામાં સારા લાગશે તો આ રેસીપી તમે ડીપ ફ્રાય કરીને પણ બનાવી શકો છો પણ એમાં તેલ બ્રેડ છે એ બહુ પીવે એટલા માટે તમારે આ રીતે નોનસ્ટિક પેનમાં થોડું અમથું તેલ તમે આ રીતે ફેલાવી અને શીખશો તો પણ બહુ ક્રિસ્પી એવા થશે તો આ રીતે મેં બધા ક્રિસ્પી કરી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા બનીને તૈયાર થઈ ગયા છે ઉપરથી તમે ટમાટો કેચઅપ કે મેયોનીઝથી એને ગાર્નિશ કરી શકો છો આ રીતે બાળકોને સર્વ કરો તો આ રીતે ટમાટો કેચઅપ સાઈડમાં આપવા કરતાં આ રીતે ઉપરથી થોડું ગાર્નિશ કરી દેવાનું અને તરત જ ગરમ ગરમ આ વેચ ગોલ્ડ કોઈનને સર્વ કરો તો બાળકોને લંચ બોક્સ માટે કે બાળકોને આફ્ટર સ્કૂલ માટે કે પછી તમને કાંઈ ઝટપટ ટેસ્ટી એવું ખાવું હોય તો આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે આ બનાવ્યો હશે પણ જો તમે હમણાં ન બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી ચેનલ રેસીપીઓ માટે તમે બેલેકન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ